તેત્રીસમો પ્રશ્ન ધ્યાન આપો પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ વાય બરાબર ટેન થીટા જીરો એક્સ માઇનસ જી અપોન ટુ કોસ થીટા જીરો અને ટુ એક્સ સ્ક્વેર મેળવો પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એની વ્યાખ્યા આગળ આપણે બત્રીસમાં પ્રશ્નમાં કમ્પ્લીટ કરી વિસ્તૃત ચર્ચા પણ કરી એટલે અહીંયા ખાલી વ્યાખ્યા એને આપણે ધ્યાનમાં લઈએ છીએ એની એ જ વ્યાખ્યા બરાબર તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમસિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમસિતિ જોઈએ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે આની ચર્ચા આગળ બત્રીસમાં પ્રશ્નમાં કમ્પ્લીટ કરેલી છે બરાબર તો હવે આપણે સમીકરણ તરફ જઈએ અને આ જે સમીકરણો છે ને એ આગળ પાછા બત્રીસમાં પ્રશ્નોમાં કમ્પ્લીટ કરેલા છે તમારે આ આકૃતિ એ દોરવાની નથી બરાબર તમારે જે આકૃતિ દોરવાની છે ને એ આકૃતિ દોરવાની છે ખ્યાલ આવી ગયો એ તમે શરૂઆતમાં દોરો તો પણ ચાલે ક્લિયર આટલું હવે જોઈએ એના સમીકરણને ધ્યાનમાં રાખીને જો કોઈપણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોના મૂલ્યો એના સમીકરણ એક્સ બરાબર વી જીરો સમીકરણ એની આપણે વાત કરેલી છે એક અને બે ની છતાં પણ થોડુંક યાદ કરાવી દઉં એક્સ બરાબર અહીંયા વી જીરો એક્સ ટી થાય ને બરાબર આમ તો ઓરિજિનલ કયું સૂત્ર તો એક્સ બરાબર વી જીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર અહીંયા એક્સ ઘટકની વાત એટલે એક્સ ઘટક તરીકે આવે પણ ઇક્સ બરાબર તો શું છે ઝીરો છે એટલે આ પદ કેવું થઈ જવાનું જીરો એટલે એક્સ બરાબર વી જીરો એક્સ ટી આવે પણ વી જીરો એક્સ બરાબર તો વી જીરો કોટા જીરો બરાબર એટલે આ વી જીરો કોટા જીરો અને ઇન્ટુ આ ટી સમજ પડી આ સમીકરણ એક સમીકરણ બે એની આપણે અહીંયા વાત કરીએ તો એની પણ આપણે જો કે ચર્ચા કરેલી છે છતાં પણ ફરતી ધ્યાન આપો તો વાય બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર પણ વાય ઘટક છે એટલે વી જીરો વાય અને આ એ વાય ટી સ્ક્વેર પણ વી ઝીરો વાય વી જીરો વાય એટલે તો વી જીરો સાઇન થિટા જીરો એટલે વી જીરો સાઈન જીરો બત્રીસમો પ્રશ્ન કમ્પ્લીટ કર્યા પછી જ આ પ્રશ્ન તૈયાર કરજો હો ખાસ ધ્યાન રાખજો તો જ તમને આવડશે બત્રીસમો પ્રશ્ન તૈયાર થઈ જાય વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય બરાબર ચાર પાંચ વાર લખાઈ જાય પછી આ પ્રશ્ન એને કમ્પ્લીટ કરજો તો જ સેલો થઈ જશે તો જ કેમ કે આ સમીકરણો નવા નથી બત્રીસમાં પ્રશ્નમાં આવી ગયા ને એના એ જ છે આ બધા સમીકરણો તો એ બરાબર એટલે એટલે માઇનસ વન ટુ જીટી એટલે એક અને બે નવા કોઈ સમીકરણો નથી એના એ જ છે હવે આગળ સમીકરણ એક એ આવું છે એક્સ બરાબર વી જીરો કોટા જીરો આવું છે આમાંથી ટીને બનાવીએ ટીને તો એક્સ અપોન શું આવે વી જીરો કોટા જીરો ક્લિયર તો એક્સ અપોન વી જીરો કોટા જીરો એને આપણે એટલે આ જે સમીકરણ તૈયાર થયું ટીના સ્વરૂપમાં એને સમીકરણ નંબર બે માં આપણે મૂકીએ એટલે જ્યાં તમને ટી દેખાય ટી દેખાય છે ને ત્યાં તમારે શું મૂકવાનું એક્સ અપોન વી જીરો કોટા જીરો એ મૂકવાનું સમજા પડી તો અહીંયા આપણે સમીકરણ બે એને જુઓ તો વાય તો આ વાય વી જીરો સાઈન થીટા જીરો તો વી જીરો સાઈન થીટા જીરો કોણ રહ્યું ટી તો ટી બરાબર તો એક્સ અપોન વી જીરો કોસ થીટા જીરો પછી આ માઇનસ વન અપોન ટુ જી અને ટી સ્ક્વેર ટી એટલે તો એક્સ અપોન વી જીરો કોસ થીટા જીરો પાછો સ્ક્વેર સાદુ રૂપ આપીએ છે એટલે હવે જુઓ તમે સાદુ રૂપમાં આ વી જીરો અને આ વી જીરો કેન્સલ થઈ ગયા સાઈન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા થાય એટલે સાઈન થીટા ઝીરો અપોન કોન્સ થીટા ઝીરો એટલે ટેન થીટા ઝીરો અને આ એક્સ એમનું એમ જ કબલેટ પહેલું પદ પૂરું થઈ ગયું પછી માઇનસ વન અપોન ટુ તો વન અપોન ટુ અને આ જી અંશમાં જ આવે ને અને કંસ છોડી એટલે એક્સ સ્ક્વેર તો આ એક્સ સ્ક્વેર આવી ગયો અને છેદમાં વી જીરો કોસ 0 જીરો એનો ઓ સ્ક્વેર અથવા વી જીરો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા જીરો એવું લખો તો પણ ચાલે સમજા પડી ક્લિયર આટલું આ સમીકરણ નંબર ત્રણ થયું એ જ સમીકરણ આપણે મેળવવું છે એટલે એનું આપણે વાક્ય લખીએ કે અહીંયા આ વી જીરો પછી થીટા જીરો આ જી એ અચળ છે તેથી સમીકરણ ત્રણને વાય બરાબર એ એક્સ માઇનસ બી સ્ક્વેર પ્રકારે એક્સ માઇનસ બી આ બધા અચડ એટલે એ અને બી અચળ તરીકે હો એટલે એ એક્સ માઇનસ બી પ્રકારે લખી શકાય જે પર વલયનું સમીકરણ છે પર વલય ઉપવલય અતિવલય એ મેથ્સમાં આવે છે બરાબર અત્યારે આપણે વિસ્તૃત ચર્ચા નહીં પણ આવા પ્રકારનું સમીકરણ એ પર વલયનું સમીકરણ કહી શકાય બરાબર જેમાં આવું ના હોય કે વાય બરાબર એ એક્સ પ્લસ બી બરાબર તો આ સુરેખ સમીકરણ કહેવાય એટલે એ રીતે આ એક્સ માઇનસ બી એક્સ સ્ક્વેર એ પરવલય પ્રકારનું સમીકરણ હોવાથી કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય છે જે આકૃતિમાં અહીંયા દર્શાવેલ છે જો અહીંથી શરૂઆત થાય અહીંયા સુધીની આપણે વાત કરી પણ હવામાં નવામાં તો પદાર્થ ના રહે ને એટલે ત્યાંથી પછી અહીંયા નીચે આવે એટલે આવો જે ગતિપથ થયો એ પર વલય પ્રકારનું થયું એવું કહેવાય સમજા પડી આનો પણ આપણે ઉપયોગ કરતા રહીશું આ પણ થિયરી અગત્યની છે પ્રક્ષિપ્ત ગતિની બધી થિયરીઓ કમ્પ્લીટ કરી કાઢવાની સમજા પડી ક્લિયર ઓકે